હાય ફેમિલી, કેમ છો બધા? રેખા છે આંબરણિયાના જય શ્રી કૃષ્ણ. અત્યારે 7:30 થયા છે અને મોર્નિંગનું શૂટિંગ કરું છું, તો મારી બસ ચા બનાવું છું એ તમારી સાથે શેર કરું. અને જગદીશ તો ઘણા ટાઈમ થયા, સવારમાં ઉઠે એટલે એ તો કઠોળ જ ખાય છે, તો એ પણ તમારી સાથે શેર કરું. અને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હજી જોઈ ઉઠીને નીચે આવ્યા જ છે અમે બે, હજી દીપ તો સૂતો છે. હેલો, હજી અમે બે જ નીચે આવ્યા છે, દીપ તો સૂતો છે, એટલે મારી ચા બનાવીશ અને એના માટે કઠોળ તૈયાર કરીશ. તો મેં કીધું ચાલો આજે તમારી સાથે હું મોર્નિંગનો શૂટિંગ શરૂ કરું છું, તો તમારી સાથે પણ શેર કરું છું. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે, તો ચાલો અમારી સાથે ચા પીવા. અહીંયા મારી ચા ઉકળે છે અને હું અત્યારે દૂધ, ભૂકી અને ખાંડ નાખીને કરું છું. મને મસાલાવાળી ચા બહુ ભાવે નહીં, એટલે સિમ્પલ ચા હોય મારીને ખૂબ જ ઉકાળી અને બનાવું છું. અને મારી ચા એમનું કઠોળ દીપ ઉઠશે ત્યારે નાસ્તામાં ચા લેશે પાછો, તો ત્યારે એની પણ ચા બનાવી દઈશ. ત્યારે જગદીશ પણ ચા લેશે, પણ મને તો ઉઠતા હવે તરત ચા જોઈએ, પછી જ હું નાવા જાઉં. અને મારી ચા ઉકળી ગઈ છે, તો ચાલો તમે બધા ચા પીવા. અને એ બસ એનું કઠોળ લેશે અને આજે એને સિમ્પલ ખાવું છે ખાલી. અને કઠોળ કયું મિક્સ કરું છું એ પણ હું તમારી સાથે શેર કરીશ. ઘણા ટાઈમ ત્યાં એ કઠોળ મિક્સ લે છે, તો એ પણ કઈ જાતના કઠોળ મિક્સ છે ને આપણા પ્રોટીન માટે બહુ જ સારા એ હું તમને બતાવીશ. અને અહીંયા બસ અમારે બેને હાલે છે વાત કે તું નાવા જા, પછી હું દીપને ઉઠાડવા જાઉં છું. એટલે મેં કીધું કે હા સારું. અને ભગવાનની સ્તુતિ ચાલે છે, ધીમી ધીમી મારા ટેપમાં વાગે છે, એ સાંભળતા સાંભળતા અમે બે વાતું કરીએ છીએ અને બહુ સરસ સ્તુતિ વાગતી હોય છે. તો મને હલક ડોલક કરવાની પણ ઈચ્છા ક્યારેક થઈ જાય છે. અમારે ચા નાસ્તાનું પતી ગયું છે અને મેં 3 ભાખરી બનાવી હતી, તો ચા ને ભાખરીનો નાસ્તો થઈ ગયો છે. હારે બીજા કોરા નાસ્તા પણ હતા અને દીપને જગદીશને નાવાનું પણ પતી ગયું છે, તો એ લોકો એનું કામ માટે નીકળી ગયા. અને હું હવે થોડુંક બસ મારું મોર્નિંગનું કામ છે જે એ કરું છું. અને રોજે રોજ મારે લૂવાની ટેવ તો છે જ, પણ સ્પ્રે તો હું ક્યારેક 2-3 દિવસે લગાવું છું. તો આજે મને એમ થયું કે ચાલો તમારી સાથે પણ હું શેર કરું કે જો હું આવી રીતના ક્લીન કરું છું બધું. અને મને બધી વસ્તુ લૂવાની રોજની ટેવ છે, રોજે રોજ હું બધે જ કપડું લગાવું જ, કે આપણે ગમે ત્યારે ડીપમાં ક્લીન કરવાનો વારો આવે તો આપણે બહુ ઝાઝો પ્રોબ્લેમ ન થાય, ઝાઝી મહેનત ન થાય, એટલે આપણે થોડું થોડું તો કરતું જ રહેવું જોઈએ. અને કિચનમાં જ આપણે આખો દિવસ હોઈએ તો કિચન જેમ જેમ ચોખ્ખું હોય એમ જ આપણને મજા આવે. તો મને તો બહુ જ એવું ચોખ્ખું રાખવાની ટેવ છે. ને મારે બાજુમાં રસોડાની બાજુમાં નાનું એવું નવેરું છે, તો એમાં મારે વોશિંગ મશીન સરસથી ફિટ થઈ ગયું છે. અહીંયા મારે પાણીની લાઇન પણ છે, તો સાથે સાથે કપડાં પણ એમાં નાખી દઉં છું, એટલે કપડાં પણ એનું કામ કરવાનું ચાલુ કરી દે. અને આપણે બીજું વચ્ચે મારે કચરા પોતા જે કાંઈ કામ હશે એ હું અંદર કરી લઈશ, ત્યાં સુધીમાં મારા કપડાં પણ ધોવાઈ જશે. એટલે હવે બસ બધું લૂવાનોની પતી ગયું, તો હવે હું કચરા પોતા કરવા જાઉં છું અને એ કરીને પછી હું કપડાં પણ ધોવાઈ જશે ત્યાં સુધીમાં. અને હવે જો ગેસ મારે લૂવાનો રહી ગયો છે, તો ગેસ પણ સરસથી લૂઈ નાખું, એટલે બપોરની રસોઈ આપણે કરીએ તો આપણે થોડીક મહેનત ઓછી રહીએ. એટલે દિવસમાં એકવાર હું એને ભીના કપડાંથી સરસથી લૂછી નાખું, અને જો બહુ બગડો હોય તો જ મારે ધોવાનો રહે છે. સ્ટીલનો હોય એટલે આપણે સેડ લિક્વિડવાળું પોતું અને કોરું પોતું મારી દઈએ તો ચોખ્ખું રહીએ, કે કીડી કે કોઈ પણ વસ્તુ એમાં ચડે નહીં અને આપણું રસોડું એકદમ ચોખ્ખું ને ક્લીન ક્લીન રહે. અને હવે મારે કચરા પોતા પણ થઈ ગયા, રસોડું સાફ થઈ ગયું ને કપડાં પણ મારા હોશ થઈ ગયા છે,
તો હવે કપડાં પણ હું ડ્રાય કરી લઈશ. અને આ મારો વિડીયો ગમે તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને મારા વિડીયાને બેલ લાઇકન પણ ક્લિક કરજો જેથી કરીને મારો બીજો વિડીયો તમને પણ મળી જાય. અને મારા કપડાં પણ જો એકદમ ડ્રાય થઈ ગયા છે, અને ચોક્કસથી ચોક્કસ તમને મારો વિડીયો કોઈ જગ્યાએ મોટિવેટ કરતો હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.